राम राम खेडूत मित्रों, हूँ दिनेश कनारा अने संदीप बादाणी खेडूत मोल वती आपनु हार्दिक स्वागत करीए छे। आजना वीडियो नी अंदर आपणे कपास विचेनी माहिती लेवानी छे। कपास जे छे ई आपणे वर्षोथी वावेतर करीए छीए। शरूआतमां वावेतर वध्यू, पछी धीमे धीमे एमांथी आपणे पाछा जता गया। कपासने सफेद सोनू अथवा तो किंग ऑफ फाइबर कहेवामां आवे छे। હવે કપાસનું વાવેતર કરવું હોય તો એ શા માટે વાવવો જોઈએ એના વિશે થોડું જાણીએ। નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ 2001-2 ની સાલથી બોલગાર્ડ આવ્યું, બીજી 1 અને બીજી 2, ત્યાર પછીથી જો છેલ્લા 20 વર્ષની જર્ની જોવામાં આવે તો ખેડૂતોને શું શું ફાયદો થયો એ બાબતે મારે તમને ટૂંકમાં કહેવું છે કે એક સમયે જે સાયકલ ફેરવતા લોકો સાયકલમાંથી મોટરસાયકલમાં આવ્યા અને અમુક લોકો ફોર વ્હીલમાં પણ આવ્યા તો એમાં અમુક અંશે નહીં પણ 70-80% કપાસનો ભાગ હતો, જે છોકરાઓ ભણાવી નહોતા શકતા। જે ખેડૂત મિત્રો, એ લોકોને પૂરતું ભણતર પોતાના છોકરાઓને આપ્યું, પૈસાની ખેંચને લીધે પોતે નહોતા ભણી શક્યા, એના છોકરાઓને પૂરતું ભણતર આપ્યું। એ ખાસ કપાસને લીધે જ મોટા ભાગના આ પોસિબલ બન્યું છે। બીજું, રહેણી કહેણી ઊંચી આવી, કપડાં છે કે તમારું જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ પૂરતી નહોતી થતી એ અત્યારે છેલ્લા 15-20 વર્ષની અંદર ઊંચું આવ્યું। છોકરાઓ સિટીમાં મકાન ના હોય ને તો પરણતા નહોતા, લગ્ન નહોતા થતા, તો સિટીમાં મકાન લેવાઈ ગયા તો છોકરાઓ વ્યવસ્થિત પરણી ગયા, બરોબર। તમારે વાવેતર કરવું છે તો ઓછા ખર્ચાની અંદર તમારે વાવેતર, મગફળી વાવેતર કરવું છે તો 5-7 હજાર રૂપિયા તમારા ખીચામાં હોય તો તમે વાવણી કરી શકો। જ્યારે 1000 રૂપિયાના અથવા તો 700-800 રૂપિયાની અંદર તમે 2 વીઘાનું વાવેતર આરામથી કરી શકો। તો આવા બધા ફાયદા હતા, એને લીધે કપાસ ખેડૂતોએ બહુ પસંદ કર્યો અને પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું અને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન લઈને ફાયદો થયો। પરંતુ જેમ રહેણી કહેણી વધી એમ ભાવ વધારો થયો, મોંઘવારી વધી, પણ કપાસના ભાવ નહીં વધવાના કારણે ધીમે ધીમે લોકો કપાસથી દૂર ભાગતા થયા। એમાંય છેલ્લા 3-4 વર્ષની અંદર જો ગુલાબીનો એટેક આવ્યો ત્યાર પછીથી તો લોકો કપાસને ધિક્કારવા માંડ્યા, એનો તિરસ્કાર કરવા માંડ્યા। પરંતુ આ છેલ્લા 1 વર્ષની અંદર એક નવું આશાનું કિરણ દેખાણું છે કે આજે આપણને ભૂતકાળની અંદર જેટલા કપાસને લીધે ફાયદાઓ થયા છે એની અંદર જો થોડીક વધારે મહેનત કરવામાં આવે તો 5-7 મણનું ઉત્પાદન વધે એવું દેખાય છે ગુલાબીલની સામે લડવા પછી। અને બીજી વસ્તુ કે ભાવની અંદર બહુ ખાસો એવો વધારો આવ્યો છે, જેમ કે 2000-2100 અત્યારે બજાર છે, પણ મારું માનવું એવું છે કે જો 1500 રૂપિયા બજાર આવે તો પણ ખેડૂતોને સારામાં સારું વળતર અને ફાયદો મળી શકે એમ છે। તો આપણે ક્યાં ક્યાં ભૂલ કરીએ છીએ એનો આપણે આગળ વિચારી અને આગળ આપણે એનું આયોજન કરશું। હવે સંદીપભાઈએ જેમ વાત કરી કે કપાસ વાવવાના જે કારણો છે એ બધા એણે જણાવ્યા, હવે કપાસનું વાવેતર કરવું છે, ભાવની અંદર સારો એવો વધારો થયો છે એટલે આવતા વર્ષે આપણે પણ, દરેક ખેડૂતો વિચારતા હશે કે મારે પણ કપાસની અંદર આગળ વધવું છે, તો કપાસની ખેતીની અંદર પડકારો ક્યાં ક્યાં આવે છે એની થોડીક જો વાત કરીએ તો કપાસની અંદર મજૂરનો એક જે પડકાર છે એ છે, ખેતીની અંદર નવું યાંત્રિકીકરણ થઈ રહ્યું છે એ છે, કપાસની અંદર ચૂસિયા જીવાતોનો વધારે એટેક આવે છે એને ગણી શકાય, રેફ્યુજી જે બિયારણ આવે છે નોન બીટી એનું આપણે વાવેતર નથી કરતા, આવા ઘણા બધા પડકારો છે। પણ જો આમાંથી મુખ્ય પડકારને ગણવામાં આવે તો એ ફક્ત ગુલાબી ઈયળ છે અને બીજું ઉત્પાદન કેમ વધારે લેવું, આ બે વસ્તુ ઉપર આપણે આગળ વિસ્તૃતથી ચર્ચા પણ કરવાના છીએ। પણ થોડીક માહિતી અત્યારે એ આપું કે કપાસનું જ્યારે વાવેતર કરવા જઈ રહ્યા છીએ ત્યારે કેવી વેરાયટીમાં આગળ વધવું જોઈએ, એટલે કે મારા ખેતરની અંદર મારે કેવો કપાસનો છોડ વાવવો છે, તો એમાં અમુક મુદ્દાઓ છે કે જે કપાસ જે છે એ ખુલ્લો છોડ ધરાવતું હોય, જે ખીલા મૂળ ધરાવતું હોય, જેની અંદર જીંડવા છે એ નજીકમાં બેઠક લેતા હોય, એ સિવાય ગુલાબી ઈયળ સામે થોડુંક ઝઝૂમવાની જે જાત છે એ કેપેસિટી ધરાવતી હોય, આવા બધા જે મુદ્દા છે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને જો આપણે જાતની પસંદગી કરીએ તો એ આપણને કંઈક અંશે થોડુંક ફાયદારૂપ થઈ શકે। આજે કપાસની ખેતીમાં બસ આટલું જ, આગળના વિડીયોની અંદર કપાસ વિશે વધુ જાણવા માટે
આગળના જે વિડીયો છે એને ફોલો કરતા રહ્યો અને જોતા રહ્યો. આભાર.